1995 યોજનામાં જોડાયેલા કચ્છ જિલ્લાના પેન્શનરોની મહારેલીના માધ્યમ દ્વારા હાલમાં મળતા પેન્શનમાં ન્યાય આપવા બાબતે એસટી નિગમના નિવૃત્ત કર્મચારી અને કચ્છ ડેરી નિગમના નિવૃત્ત કર્મચારી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું. કચ્છ જિલ્લાના ભુજ શહેરના એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓ અને કચ્છ ડેરી માધાપરની ડેરી નિગમના નિવૃત્ત કર્મચારીઓની લડત સમિતિ દ્વારા ઈપીએસ 1995 યોજનામાં જોડાયેલ કચ્છ જિલ્લાના પેન્શનરોની મહારેલીના માધ્યમ દ્વારા હાલમાં મળતા ઓછા પેન્શનમાં ન્યાય આપવા બાબતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના તમામ બોર્ડ, નિગમ, રજિસ્ટર્ડ કંપનીઓ, પ્રેસ, સહકારી બેંક, ટ્રસ્ટ તેમજ સંસ્થાઓના નિવૃત્ત થયેલા કર્મચારીઓને 1972 થી 1995 પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ છે. આ યોજના સાથે જોડાયેલ તમામ નિવૃત્ત થયેલ પેન્શનરોને હાલમાં ઓછામાં ઓછું રૂપિયા 300 થી 2000 સુધીનું પેન્શન ન કહી શકાય તેવા નજીવા દરે મળી રહ્યું છે. હાલમાં મળતા પેન્શનમાં વધારો કરવા માટે ઉપરોક્ત સંદર્ભવાળા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પેન્શન ચૂકવવાનું થાય છે, પરંતુ ભવિષ્ય નિધિ સંગઠન નવી દિલ્હી તરફથી મળતા પેન્શનમાં 1972 થી આજ દિન સુધીમાં કોઈપણ પ્રકારનો વધારો કરી આપવામાં આવ્યો નથી અને કપરી પરિસ્થિતિમાં નાણાંને અભાવે બોજારૂપ મા બાપને પોતાના સંતાનો પાળવા પોષવા ઇનકાર કરી રહ્યા છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં કોઈપણનો સહારો કે મદદ ન મળવાથી આ પૈકીના ઘણા નિવૃત્ત પેન્શનરો અનેક પ્રકારની ચિંતામાં ઘેરાયેલા રહેતા કોઈપણ પ્રકારનો રસ્તો ન સૂચતા ન છૂટકે મજબૂર બની અજુગતું પગલું ભરી મરણને શરણે થયેલ છે. તેમાં વિધવા પેન્શનર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ બાબતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી, કાયદા મંત્રીશ્રી તેમજ ભવિષ્ય નિધિ સંગઠન નવી દિલ્હીને હાલમાં મળતા પેન્શનમાં વધારો કરી આપવા માટે અનેકવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી, જેથી ન છૂટકે આ તમામ પેન્શનરોએ આજરોજ મહારેલી કાઢી અને આ પત્ર દ્વારા રજૂઆત કરી હતી. આ સાથે માંગણી કરાઈ હતી ઓછામાં ઓછું દર માસે રૂપિયા 10,000 ફિક્સ પેન્શન મળે તે અંગે પેન્શન સ્કીમમાં જોગવાઈ કરવામાં આવે. કચ્છના તમામ ઈપીએફને લાગુ પડતા પેન્શનોના એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં આવેદનપત્ર આપવામાં કલેક્ટર સાહેબને આપવામાં આવેલ છે. શું મુદ્દા હતા તમારા? મુદ્દામાં 1995 થી જે પેન્શનની યોજના રિવાઇઝ કરી છે એમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે જે 7-12 આપણે 16 ખાતરી આપી છે એ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશો. આ પાલન અનુસાર આજે રેલી વિલંબ થઈ રહ્યો છે એટલે એના માટે આ રેલી કાઢવામાં આવી છે. આ રેલીના ફળશ્રુતિ રૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દીધો કે અત્યારે વિલંબ થાય છે માટે આ આવેદનપત્ર મોદી સાહેબને વડાપ્રધાનશ્રીને મોકલાવવાનું છે. એને પણ આ સ્વીકાર કર્યો છે આવેદનપત્રનો અને સહકાર આપવાની ખાતરી આપી છે કલેક્ટર સાહેબ.